રાજકોટની મુલાકાતે આવી રહેલા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી અમીન માર્ગ ઉપર આવેલા કિંગ હાઇટમાં રોકાણ કરશે. બુધવારે બાબા બાગેશ્વર રાજકોટ આવી પહોંચશે ત્યારે તેમનો ઉતારો કિશોરભાઈ ખંભાયતાના ઘરે આપવામાં આવ્યો છે. કિશોરભાઈ જ્યારે બાબા બાગેશ્વરના દર્શને ગયા હતા ત્યારે ધીરેન્દ્ર શાસ્ત્રીએ કિશોરભાઈના ઘરે રોકાવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. હવે બાબા ગુજરાતમાં છે અને ખાસ રાજકોટની મુલાકાતે જવાના છે ત્યારે ધીરેન્દ્ર શાસ્ત્રી મહારાજનો ઉતારો કિશોરભાઈ ખંભાયતના જ ઘરે આપવામાં આવ્યો છે. ઘરે એક જયારે ખુશીમાં ખુશી હોય, સમજા નહીં, ચાર ચાંદ લાગી ગયા એવી ખુશી થાય છે કે ઘરે પરમાત્મા પધારે એવો ભાવ ફીલ થાય છે પહેલાને. હા, એ તો એક વર્ષ પહેલા અમે જોગીને ગયા ત્યારે મહારાજે કીધેલું કે કિશોરભાઈ મારે તમારી ઘરે આવવું છે અને અમે ધાર્યું નહોતું એવું આ થઈ ગયું છે. આજે ન્યાય વ્યવસ્થા જે એને જરૂરિયાત છે એ બધી અમે વ્યવસ્થા કરી લીધી છે. કિચન એને જમવાનું અલગ છે, આ છે, એના રસોઈયા સાથે હશે અને બધું જે આખી કોલોની અમારી બિલ્ડિંગ છે બધામાં ખુશીનો માહોલ છે. આ તો વાત થઈ રાજકોટની. જ્યારે આવતીકાલે બાબા પહોંચશે, આજે અમદાવાદમાં છે તેમનો દિવ્ય દરબાર. વટવામાં દિવ્ય દરબાર યોજાવાનો છે. થોડી જ વારમાં તેઓ ત્યાં હાજરી આપવાના છે. તમામ તેમના ભક્તો જે છે તે બાબાના દરબારમાં હાજરી લગાવવા માટે પહોંચી ચૂક્યા છે. શિવકૃપા મિત્ર મંડળનું આ આયોજન છે. ચાણક્યપુરી ને અંગણજ બંને કેન્સલ થયા અને આખરે વટવામાં બાબાનો દરબાર ફાઇનલ થયો. સવારથી તમામ તૈયારીઓ ચાલી અને ત્યારબાદ અત્યારે સંપૂર્ણ રીતે બાબાના સ્વાગત માટે તમામ ભક્તો તૈયાર છે. થોડી જ વારમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર. સનાતન ધર્મને લઈને લોકોને જાગૃત કરવા માટે અલગ અલગ જગ્યાઓ પર તેઓ દરબાર કરી રહ્યા છે. તેમના ભક્તોના આગમનથી તેઓ પહોંચી રહ્યા છે. તે પ્રકારની વાત અત્યાર સુધી તેઓ કરતા આવ્યા છે અને આજે પણ આ દરબાર સનાતન ધર્મ માટે જ યોજાશે.